હવે આગળ વાત કરીએ તો અંબાજીની. અંબાજીમાં ઉત્તરાયણ નિમિત્તે અંબાજી મંદિરે પતંગોથી શણગારાઈ. ભારતીય સંસ્કૃતિમાં ઉત્તરાયણ પર્વનું વિશેષ મહત્વ હોય છે. આ દિવસે સૂર્યનારાયણ ભગવાન ઉત્તર દિશામાં પ્રણાય કરે છે. શક્તિપીઠ અંબાજી મંદિર એ લાખો માઈ ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે. દિન દહાડે લાખો શ્રદ્ધાળુઓ માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવવા આવતા હોય છે. ત્યારે આજે ઉત્તરાયણના પર્વ હોય અંબાજી મંદિરના ગર્ભગૃહને રંગબેરંગી પતંગોથી શણગારવામાં આવ્યું છે. અંબાજી મંદિરમાં આવતા માં અંબાના ભક્તોએ માતાજીના મંદિરમાં રંગબેરંગી પતંગો જોઈ ખુશ થઈ ગયા હતા. અંબાજી મંદિરમાં એક માઈ ભક્તના સહયોગ દ્વારા પતંગોથી મંદિરનો શણગાર કરવામાં આવ્યો છે. ઉત્તરાયણના દિવસે માં અંબાના ભક્તોએ માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવીને ધન્યતા અનુભવી હતી. અરવિંદ અગ્રવાલ, ZSTV, અંબાજી. આજે મકર સંક્રાંતિનું મહાપુણ્ય દિવસ કહેવાય કે એમ કે જે પણ કરો એ તમને એમ કે ગુણાંકમાં બધું મળે. એમ કે તલના તેલથી સ્નાન કરવાનું, તલ ખાવાનું અને તલથી નાહવાનું અને તલની તેલ જો લગાવવાનું શરીરે, એટલે એનું પુણ્ય ખૂબ જ છે. આજે માતાજી અંબાજી માતાજીના મંદિરમાં એક ભક્ત તરફથી, એટલે કે ઘણી વખત પણ આ ઘણા વખતથી આ પતંગ લગાવે છે, એટલે એને પતંગના જે આખા શણગાર એવા સરસ કર્યા છે કે એટલું સુંદર મંદિર લાગે છે કે માતાજીને પણ કે એમ કે એક ભાવ છે કે માતાજીને પણ કે હું પતંગ લગાવું તે માતાજીને પણ ખૂબ ગમે અને મને પણ આશીર્વાદ લાગે આપે એવી એની ભાવના એવી છે. એટલે ગાદી ઉપર અને માતાજીના અંદર જે જ્યાં છે ત્યાં પણ એને પતંગ ઘણા બધા લગાવ્યા છે અને એવું સુંદર શણગાર કર્યો છે. આપણું મન આમ કે પ્રસન્ન થઈ જાય એવું છે. માતાજી એને પણ સારું કરે અને આપણા બધા ભાવિક ભક્તોને માતાજી આશીર્વાદ આપે. જય શ્રી અંબે.